નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ને હું છું દીપક આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે આવનારા બે ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર હવામાનની કેવી સ્થિતિ રહેવાની છે રાજસ્થાન ઉપર એક સિસ્ટમ બનવાની છે અને એ સિસ્ટમ જે છે ગુજરાતને કેવી રીતે આપણે ત્યાં અસર કરવાની છે અને એની આપણે ત્યાં હવામાનમાં કેવી રીતે અસર થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે આવે છે એ કેવી રીતે આવશે હજી કોઈ આવી રહ્યું છે કે નહીં એની આપણે વાત કરવાના છીએ તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને લાઇક કરી દેજો કોમેન્ટ કરજો ને વિડીયો કેવો લાગ્યો એ તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને સારો લાગે તો તમે શેર કરી દેજો લોકો જોડે જેથી અમને પણ માહિતી મળે હવે તમે જુઓ કે અત્યારે ભારતના ભાગના વિસ્તારોની અંદર ક્યાંય આપણે ત્યાં વરસાદ દેખાતો નથી આ જે અહીંયા જે દેશો જે છે મ્યાનમારથી લઈને કે બાકીના બધા જે ને બધા દેશો જે છે એની અંદર વરસાદ ચાલી રહ્યો છે ને પૂર્વોત્તરના રાજ્યોમાં થોડો ઘણો વરસાદ છે ને દક્ષિણના રાજ્યોમાં થોડો ઘણો ક્યાંક વરસાદ ચાલી રહ્યો છે જે નોર્થ ઇસ્ટનું જે ચોમાસું આપણે જે આપણે કહીએ છીએ કે ઉત્તર પૂર્વનું જે ચોમાસું શરૂ થાય એ પણ જોરથી શરૂ થયું નથી હજી ત્યાં વરસાદ થયો નથી શરૂઆત થઈ ગઈ છે પણ એકદમ જબરજસ્ત વરસાદ ત્યાં થઈ રહ્યો નથી હવે આખે આપણે ત્યાં શું સ્થિતિ છે એની આપણે જરાક વાત કરીએ કઈ કઈ સિસ્ટમો છે એની વાત કરીએ તો હવે તમે જુઓ કે હવામાન વિભાગે જે નકશો જારી કર્યો છે એ મુજબ જો આપણે વાત કરીએ તો અત્યારે જે સિસ્ટમો જે છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે એ બનેલું છે અહીંયા આપણે તમિલનાડુની આસપાસ બંગાળની ખાડીમાં પણ એની અસર બીજે ક્યાંય થવાની નથી ને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે અહીંયા અસર કરશે દક્ષિણ ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે હતું જે આગળ વધીને હવે એ આગળ જતું રહ્યું છે ચીન ઉપરની તરફ આગળ જતું રહ્યું છે અને બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ આ તરફ અહીંયા છે પરંતુ એ નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એટલે એની બહુ ખાસ આપણે ત્યાં અસર થાય તેવી શક્યતા દેખાતી નથી બાકી અહીંયા આપણે અરબી સમુદ્રની અંદર કોઈ સિસ્ટમ નથી બાકીના દેશમાં બીજે કોઈ જગ્યાએ સિસ્ટમ નથી અહીંયા જે છે એ જમ્મુ કાશ્મીરને એ તરફ જે છે એકદમ ઉત્તર ભારતમાં હિમાલયના જે પહાડી વિસ્તારો છે એની ઉપર વાદળો છવાયેલા છે ને ત્યાં કોઈ કોઈ જગ્યાએ થોડો ઘણો વરસાદ અને ખૂબ ઠંડીની શરૂઆત ત્યાં થઈ ચૂકી છે એટલે આ જે છે એ એટલી આપણે ત્યાં જે અત્યારે જે છે એ સ્થિતિ છે આખા દેશની કારણ કે આ તરફથી આવતી સિસ્ટમો આપણે અસર કરતી હોય છે અહીંયા કોઈ સિસ્ટમ સર્જાય તો એ આપણે અસર કરતી હોય છે હવે આપણે ખાસ વાત કરવાની હતી રાજસ્થાન ઉપર જે સિસ્ટમ સર્જાવાની છે એની આપણે વાત કરવાની હતી એટલે રાજસ્થાન ઉપર જે સિસ્ટમ સર્જાવાની છે શું સિસ્ટમ છે એની પહેલાં આપણે એક વખત વાત કરીએ તો રાજસ્થાન ઉપર જે સિસ્ટમ સર્જાવવાની છે એની વાત કરીએ હવે વાત એવી છે કે સિસ્ટમનો મતલબ એ નથી કે વરસાદની સિસ્ટમ હશે એ સિસ્ટમ જે છે એ આપણે ઘણી વખત તમે વાત આપણે સાંભળી હશે હું તમને ઘણી વખત કહેતો હોઉં છું કે એન્ટી સાયક્લોન જે છે એટલે એન્ટી સાયક્લોનની જે સિસ્ટમ સર્જાવાની છે સાયક્લોનમાં જે છે એ પવનો આ રીતે આવી રીતે ઊંધા ફરે ઘડિયાળના કાંટાથી ઊંધા અને એન્ટી જે છે એની અંદર પવનો આમ ઘડિયાળના કાંટાની દિશામાં પવનો આ રીતે ફરે બરાબર એટલે જ્યારે આ રીતે સાયક્લોન આ રીતે બને ત્યારે હવા ઉપર જાય અને ઠંડી પડે ને વરસાદ થાય પુષ્કળ વરસાદ થાય આ રીતે જ્યારે પવનો હોય ત્યારે હવાને સપ્રેસ કરે અને નીચે દબાવે એટલે જે છે એમાં વરસાદ આપણે ત્યાં એન્ટી સાયક્લોનમાં થાય નહીં એટલે રાજસ્થાનની અંદર અહીંયા જે છે તમે જુઓ અહીંયા થોડા ઘણા પવનો તમને આડાવડા દેખાય અહીંયા જે છે એ એન્ટી સાયક્લોનની સિસ્ટમ બનશે અને આ એન્ટી સાયક્લોનની અસર આપણે ત્યાં ગુજરાતમાં કેવી રીતે થશે એની હવે હું તમને જરાક વાત સમજાવી દઉં કેવી રીતે થશે કે જ્યારે એન્ટી સાયક્લોન બનશે અહીંયા રાજસ્થાનની આસપાસ આપણે અત્યારે કેવું છે કે આપણે અત્યારે હવે શિયાળાના વાવેતરની આપણે તૈયારીઓ કરી રહ્યા છીએ અને શિયાળાની ઘણી બધા જે આપણે પાક છે જે રવિ પાક છે એની અંદર આપણે વાવેતરમાં ઠંડીની જરૂરિયાત છે અત્યારે પુષ્કળ તડકો પડી રહ્યો છે આપણે ઘણી જગ્યાએ જે છે તમે જુઓ કે રાજકોટની આસપાસ ભુજની આસપાસ જે છે આણત્રીસ ડિગ્રી તાપમાન આપણે નોંધાઈ રહ્યું છે ગુજરાતની અંદર અને ખાસ કરીને કચ્છ છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એની અંદર સૌથી વધારે તાપમાન અત્યારે પુષ્કળ તડકો પડી રહ્યો છે ઘણી જગ્યાએ તો ઉનાળા જેવી આપણે ત્યાં ગરમી પડી રહી છે વાતાવરણ ઉનાળાથી થોડું અલગ હોય છે કારણ કે પવનો અલગ અલગ રીતે આવી રહ્યો છે થોડો ઘણો ફર્ક હોય છે પરંતુ આ ટ્રાન્ઝિશન મહિનો છે જેની આપણે સતત વાત કરીએ છીએ કે શિયાળા પછી એ ચોમાસા પછી શિયાળો જે આવી રહ્યો છે એનો હવે આના કારણે શું થશે કે આપણે જે ઠંડીની શરૂઆત થવી જોઈએ એ આ સિસ્ટમને કારણે આપણે ત્યાં ઠંડીની શરૂઆત વહેલી નહીં થઈ શકે બીજું એ છે કે આ તરફથી આવનારા કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કોઈ સિસ્ટમો છે નહીં મજબૂત સિસ્ટમો કોઈ આવતી નથી કે મજબૂત સિસ્ટમો અહીંથી આવે અને પુષ્કળ અહીંયા બરફ વર્ષા શરૂ થઈ જાય અને વરસાદ પડે ઉત્તર ભારતની અંદર અને પવનો ઠંડા થાય ને એ ઠંડા પવનો આપણી તરફ આવે તો આપણે ત્યાં ઠંડીની શરૂઆત જલ્દી થતી હોય છે એવું હજી આપણે ત્યાં થયું નથી એટલે આ જે છે એન્ટીસાયક્લોન અહીંયા જે બનશે એ ગુજરાતની અંદર આપણે ત્યાં અસર કરશે અને આવનારા કેટલાક દિવસો સુધી આપણે ત્યાં જે છે એ હજી પવનોની દિશામાં પણ ખાસ આપણે ત્યાં ફરક પડશે નહીં જુદી જુદી જગ્યાએથી ઘણા જગ્યાએ આ તરફથી પવનો આવશે કેટલીક જગ્યાએ આ તરફથી પવન આ તરફથી આવશે આ રીતે એટલે જુદી જુદી જગ્યાએ આપણે ત્યાં પવનો આવશે હવે એના કારણે શું થશે કે આવનારા કેટલાક દિવસો સુધી ગુજરાતની અંદર આપણે જે છે એ તાપમાનનો પારો હજી ઊંચો રહેવાનો છે એટલે ગરમીમાંથી આપણે આવનારા હજી કેટલાક દિવસો સુધી રાહત મળે એવી શક્યતા દેખાતી નથી ખાસ કરીને આપણે જે વાત કરવાની છે હું થોડોક અનક્ષો તમને ઝૂમ કરીને બતાવું એટલે તમને થોડું વધારે દેખાય આ ગુજરાતનો જે આપણે વાત કરવાની છે તો ખાસ કરીને ગુજરાતના જે વિસ્તારો છે એમાં અમદાવાદ ગાંધીનગરથી લઈ રાજકોટથી લઈ સુરેન્દ્રનગરના મોરબીના વિસ્તારો છે ભુજની આસપાસના જે બધા વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર જે છે આ બધા વિસ્તારોની અંદર એની અંદર લગભગ તાપમાન જે છે એ સાડત્રીસથી આડત્રીસ ડિગ્રીની આસપાસ આ બધા વિસ્તારોની અંદર રહે એવી શક્યતા દેખાઈ રહી છે એટલે સૌરાષ્ટ્ર અને આ બધા વિસ્તારોની અંદર બાકીના જે બધા વિસ્તારો જે છે એની અંદર પણ તાપમાન જે છે એ લગભગ બત્રીસ ડિગ્રી સેલ્સિયસથી વધારે રહી એવી શક્યતા દેખાઈ રહી છે એટલે તાપમાન લગભગ બત્રીસથી આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ હજી એક બે દિવસ સુધી આપણે ત્યાં રહેશે એટલે તડકામાંથી કે આપણે જે ગરમી છે એમાંથી ખેડૂતોને હજી રાહત મળવાની આપણે સંભાવના ઓછી છે એટલે જે વાવેતર ઠંડી માટે જે આપણે રાહ જોઈ રહ્યા છીએ એનો થોડોક હજી આપણે ત્યાં સમય લાગશે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો અને ખાસ તમે વિડીયોને શેર કરી દેજો